बाजू पर मूकीने केवड़ियानी सीधी ट्रेन सेवा शुरू थता राजपीपळामां धंधा ठप थई गया छे। वेपारीओने पण हिजरत करवी पड़ी छे, त्यारे बीजी बाजु केवड़ियामां प्रवासीओने कारणे धंधा वध्या, रोजगार वध्यो, परंतु जिल्लानो मुख्य मथक राजपीपळाना धंधा रोजगारनी भारी असर पड़ी छे। સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ પ્રવાસીઓને સુવિધા માટે કેવડિયા કોલોની ખાતે કરોડોના ખર્ચે સુવિધા સજ્જ ગ્રીન રેલવે ભવન બનાવવામાં આવ્યું હતું। કેવડિયાથી સીધું વડોદરા સાથે જોડાણ કરીને કાશ્મીરથી કન્યાકુમારી સુધીની ઝડપી ટ્રેનો દોડતી કરવામાં આવી છે, પરંતુ જિલ્લાના મુખ્ય મથક રાજપીપળાથી અંકલેશ્વર વચ્ચેની વર્ષો જૂની ટ્રેન સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવી। આ લાઇન નેરોગેજમાંથી બ્રોડગેજ કરવા સરકારે 800 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો, પરંતુ ફાટક ન બનાવતા આ ટ્રેન શોભાના ગાંઠિયા સમાન બની ગઈ હતી। તો હવે ખોટનું બહાનું આગળ ધરીને ટ્રેન બંધ કરી દેવામાં આવી, ત્યારે રાજપીપળા શહેરના વિવિધ વેપારી મંડળ પણ રેલવે બંધ થતા મુસીબતમાં મુકાઈ ગયા છે। છેલ્લા 121 વર્ષથી અંકલેશ્વર રાજપીપળા વચ્ચે ટ્રેન દોડતી હતી, અને આ અંગે પૂર્વ રેલમંત્રી અને હાલના રાજ્યસભાના સાંસદ નારણ રાઠવાએ જણાવ્યું હતું કે રાજ્યની ખોટ કરતી સરકારે 11 ટ્રેનો રાજ્યની બંધ કરી છે, જેમાં એક રાજપીપળા અંકલેશ્વરની પણ સામેલ છે। અને ખૂબ સારો એક નિર્ણય આદિવાસી વિસ્તારની જનતાને સરળ અને સુગમ અને ઓછા ભાડાથી મુસાફરી કરી શકે એટલા માટે રાજવી પરિવારની આ જે રેલવે લાઇન નેરોગેજ હતી, અંકલેશ્વરથી રાજપીપળાની લાઇન જેને અમે લોકો બ્રોડગેજમાં રૂપાંતરિત કરવાનું નક્કી કરી અને બ્રોડગેજની લાઇન ઊભી કરી દીધી। લગભગ 800 કરોડનો ખર્ચે આ લાઇનને ઊભી કરી, અને અમારા સમયે તે વખતે થોડી વખત આ રેલવે લાઇન ચાલુ બી રહી, પરંતુ રેલવે ડિપાર્ટમેન્ટની નિષ્કાળજી અને એના કારણે રેલવેની અંદર કોઈ પણ રીતે રેલવે લાઇન ચાલુ થવી જોઈએ એવી માંગણી મેં લેખિતમાં પણ DRM સાથે, GM સાથે, વેસ્ટર્ન રેલવેના GM સાથે અમારી મિટિંગમાં થઈ એમાં રજૂઆત કરી, પરંતુ એમ કે 12 જેટલી ફાટકો છે એના કારણે આ રેલવે લાઇન બંધ કરી છે। તો એની અંદર મેં કીધું હવે નવા નિયમો આવી ગયા છે, એક પણ ફાટક હવે દેશની અંદર રાખવાની નહીં, અને અંડરપાસ અંડરગ્રાઉન્ડ રેલવે લાઇન આપણે રેલવેનું ઘરનાળું બનાવી અને રેલવેની સુવિધા આપવી એવો નિર્ણય લીધો છે। તો એ કેન્દ્રનો લાભ લેવા માટે લોકોને સરળતાથી આવવા જવાની સુગમતા રહે એટલા માટે રેલવે લાઇન ચાલુ કરવી જોઈએ એવી અમે પણ માગણી મૂકી છે, અને રેલવે ડિપાર્ટમેન્ટ તરફથી ઝડપથી એની કાર્યવાહી થાય એવું કરવા માટે અમે લોકો સૂચના પણ આપી છે। સાથે જ અહીંના સ્થાનિકો અને વેપારી મંડળો પણ માંગ કરી રહ્યા છે કે વહેલી તકે આ રેલવે ચાલુ કરવામાં આવે, જેથી રાજપીપળામાં રોજગારી વધે। જોકે હાલ તો શહેરવાસીઓ અને વિવિધ વેપારીઓ અન્ય જિલ્લામાં રોજગારી માટે હિજરત કરવા માટે મજબૂર બન્યા છે, કારણ કે ધીરે ધીરે નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળામાં વેપાર ધંધા પણ પડી ભાંગી રહ્યા છે। આગળ પણ હું કાપડ એસોસિએશન રાજપીપળા તરફથી કલેક્ટર શ્રી તેમજ મનસુખભાઈ વસાવા, જે ભરૂચના સાંસદ છે તે, અને ગીતાબેન રાઠવાને આ બાબતે વારંવાર રજૂઆત કરીને આવેદનપત્ર આપ્યા છે, ઉપર પણ ઓનલાઈન દિલ્હી સુધી બી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે, પણ તેમ છતાં આ રેલવે લાઇનને બંધ કરી દેવામાં આવી છે। પણ જ્યારે વર્લ્ડનું મોટામાં મોટું સ્ટેચ્યુ નર્મદા જિલ્લામાં આવેલું છે અને નર્મદા જિલ્લાનું વડું મથક એ મેઇન વડું મથક એ રાજપીપળા છે, આવા તે જગ્યાએ આજે રેલવે નથી એ ખૂબ દુઃખની બાબત છે। અમારા વેપારી ધંધો નથી એટલે એ લોકો હિજરત કરી રહ્યા છે, જો આ રેલવે આવે તો અમને ગુડ્સ લાવવાનું એટલે કે અમારો માલ પણ એ રેલવેમાં આવી શકે એ પણ અમને સસ્તું પડે, અને પબ્લિક જો રાજપીપળામાં આવે રેલવેથી તો અમારા ધંધા રોજગારમાં બી ખૂબ મોટો ફાયદો થાય। અમે વારંવાર આની રજૂઆત કરીએ છીએ પણ કોઈ આના બાબતે ધ્યાન આપતું નથી। જ્યારે વડાપ્રધાન મોદી મેટ્રો રેલવેની વાત આખા ભારતમાં લાવવાની કરી રહ્યા છે તેવા સંજોગોમાં રાજપીપળામાં એ જ્યાં વર્લ્ડનું જે જિલ્લામાં વર્લ્ડનું મોટામાં મોટું સ્ટેચ્યુ આવેલું છે એના વડા મથકને આજે રેલવેથી વંચિત રાખવામાં આવ્યું છે, આવું કેમ કરે છે કંઈ ખબર પડતી નથી। તો આજ અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા